श्री सर्वेश्वरो जयति भगवन् श्रीनिम्बार्काचार्याय नमः

पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रान् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने रामाय रामभद्राय रामचन्द्राय वेधषी रघुनाथाय नाथाय सीताया पतये नमः आकाशात्पतितं पतितं तोयम्

तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः ॐ मा भवानि देवशवि तद्दुरितानि पराशुव जदभदरंतन्न आशुव ॐ परमवेदपुरुषाय नमः श्रीरामचन्द्राय नमः श्रीव्यासदेवाय नमो नमः अनन्तकोटिनमस्कारान् समर्पयामि श्रीव्यासपुरुषाय नमो नमः अनन्तकोण्टिब्रह्म अनन्तकोटिब्रह्माण्डरेश्वराय नमो नमः ॐ शान्तिः 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 शर्वारिष्टशान्तिर्भवतु श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः ॐ श्रीपरमात्मने नमः ॐ हरे नमः ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णशरणं मम महाकाय सूर्यकोटि समाप्रभः नेर्विघ्नं कुरु मे देव शुभकार्ये सुसर्वदा नारायणं नमस्कृत्यं नरञ्चैव नरोत्तमा देवीं सरस्वतीं व्यास ततो जय वसुदे वसुतं देवं कंसचारुणमार्दना देवके परिमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर परब्रह्म तस्मै श्री गुरवे नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः मनोजवम् मा ऋततुल्यवेगा जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठां वातात्मजं वा नरयोमुख्यां श्रीरामदूतां शरणं प्रपद्ये श्रीरामदूतां शरणं प्रपद्ये બોલ્યે શ્રી ગજાનન ગણપતિ મહારાજ

દેવકી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓ નમ પતય આર હર મહેવર आइए प्यार और भाव से भगवत नाम स्मरण करके आज की कथा का शुभारंभ करें श्री राधे गोविंद इंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद यज मन श्री राधे श्रीराधे गोविन्द भजमन श्री राधे श्री राधे जय जय राधे श्री श्रीराधे <Sesskite> जय जय राधे श्री राधे जय जय राधे શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે राधे जय जय राधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे श्रीराधे गोविन्द भज मन सीराधे श्रीराधे गोविन्द भज म श्रीराधे श्रीराधे गोविंद भजमान् श्री राधे श्रीराधे गोविंद भजमान् श्री राधे श्रीराधे જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે धे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे आधे बोल्य बाल कृष्ण कन्हैया लाल की श्री द्वारिकाधीश की परम कृपालु परमात्मा भगवान छत्रपुरायना सानिध्यमा सौरास निम्बार पीठ मोटा मंदिर लिमड़ी द्वारा ગુરુ પરંપરાથી ચાલતી આપણી આ ચાતુર્માસની કથામાં પુનઃ એકવાર હરિકથા ગાવાનો સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ચત્રભુજરાયના ચરણોમાં વંદન વ્યાસજીને વંદન આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ કરી પુનઃ એકવાર ભગવત ચર્ચા હરિસત્સંગ કરીએ ભગવાન શ્રી રામચંદ્રજીનું પાવન પવિત્ર ચરિત્ર એને શ્રવણ કરતા એમને ગાતા એમને વાગોળતા વાગોળતા એક માસથી પૂજ્ય બાપુ દ્વારા અરણ્યકાંડ્યને અરણ્યકાંડને ધ્યાનમાં રાખીને મનોમંથન ચિત્તમંથન બુદ્ધિમંથન સ્વભાવ મંથન કરતાં કરતાં હું અને તમે આ યાત્રા કરીએ છીએ ભગવત કથાની ત્યારે પૂજ્ય બાપુઓ અને આપણા બધા નગરના વ્યક્તિઓ દ્વારા સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળ્યા છે ત્યારે બે દિવસથી આ સત્સંગ કરીએ છીએ ભાગવતજીને મહાભારતને ધ્યાનમાં રાખીને ત્રાજવે તોલીએ છીએ યથામથી સાગતિ અનુસાર મહાભારતના અમુક પાત્રોને ઉજાગર કરવા માટે અથવા તો જે પડદા પાછળ રહી ગયા છે એવા પાત્રોને શ્લોકથી લઈને પુનઃ લોક સુધી પહોંચાડવા માટે એના ઉપરથી એક ફલીભૂત થયું કાલે આખું આપણે જેટલું અને જેવી રીતે પરમાત્માએ સુજાયડું કૃપા કરી કર્ણનું ચરિત્ર સાંભળતા ને ગાતા કે જે નવ વસ્તુથી ઘેરાયેલો હોય છે એ વ્યક્તિ હંમેશા પડદા પાછળ હોય છે પછી એ બ્રાહ્મણ હોય સાધુ હોય કોઈ સજ્જન હોય કોઈ સંત હોય કોઈ સાધ્વી હોય કોઈ સતી હોય કોઈ ધર્મપરાયણ સ્ત્રી હોય કે કોઈ પણ હોય એનામાં નવ વસ્તુ પ્રાય ઊંડાણમાં પડેલી હોય તો એ પડદા પાછળ રહીને પોતાનું ભજન પોતાનો ભરોસો પાકો કરતા હોય છે લેસન કરતા હોય છે આમ તો એ શ્લોક આમ તો એ લક્ષણ એક બ્રાહ્મણ માટે આપેલું છે પણ બ્રાહ્મણ ત્યાં જાતિવાચક ન લઈએ દરેકમાં જો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ તપસ્વી સંતોષી જેનો સ્વભાવ એકદમ કોમળ હોય રીજુ કોમળ હોય પુષ્પ જવું અત્યંત કોમળ હોય એવા લોકોના ચરિત્ર ગાવાથી સાંભળવાથી જ હું અને તમે પવિત્ર થાય છે સાંભળવા માત્ર થી પવિત્ર થાય એવું ભગવાન રામચંદ્ર પરમ ચરિત્ર હોય ભગવાન કૃષ્ણનું હોય વામનનું હોય નરસિંહનું હોય કે એને ભજનારા ભક્તોનું હોય નરસિંહ મીરા પાનબાઈ કોઈ પણ હોય તપસ્વી હોય એને પોતાનું ભજન તપનો પ્રભાવ વધારો હોય જીવનમાં કાંઈક તપ હોવું જરૂરી છે પછી એ સહનશીલતાનું તપ હોય ધીરજનું તપ હોય વાણીનું તપ હોય સત્યતાનું તપ હોય કોઈ પણ એ એક સાધના થઈ જાય તમારી અને મારી દરરોજ યજ્ઞ ન કરતા હોય પણ આ એક બહુ મોટો યજ્ઞ થઈ જાય છે જેમ હરિશ્ચંદ્ર રાજાએ સત્યનું આચરણ કર્યું આપણે એ વાત જાણીએ છીએ આપણે એ નામથી ઓળખીએ છીએ કે રાજા સત્ય સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એનાથી આપણે ઓળખીએ છીએ બરોબર અને કદાચ કોક સાચું બોલતું હોય સમાજમાં તો આપણે એને રોકીએ કે તું થોડો સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા છો આપણે એટલું અવશ્ય જાણીએ છીએ હરિશ્ચંદ્ર થઈ ગયા પણ એનાથી આગળ જાય તો એ ખબર પડશે કે જયારે સત્યવાદી ની એને ઉપમા મળી ઉપાધિ મળી વિશેષણ મળ્યું એ પેલા એ ઘણું બધું ખોટું બોલ્યા હતા એ બહુ ઓછા લોકો જાણે છે પોતાના પુત્રના મોહમાં દેવતાઓને ઘણી વાર એ છેતરે છે ખોટું બોલે છે પણ પછી એને ભરોસો જાઈ ગયો રસ્તો બદલાય માર્ગ બદલો પથ બદલાણો દ્રષ્ટિ બદલાણી સૃષ્ટિ બદલાણી એટલે સત્યના માર્ગે વૈડા જઈને સત્યવાદી હરિશચંદ્ર રાજા કેવાના બાકી પુત્રને બચાવવામાં અનેક વારે વરુણ ને પાસે અસત્ય બોયલા છે એ જ રામ એ જ પેઢીમાં આગળ રઘુવંશી પ્રતાપી રાજા ભગવાન રામ થાય છે છે આખો ત્યાંથી ઉતરે તપસ્વી સંતોષી હોય મેં એવા મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે જે વ્યક્તિ સંપૂર્ણ જીવન સત્યના માર્ગે વાળે અથવા તો એની વાણી સત્યમય હોય એના જીવનમાં એક સમય એવો આવે છે કે જે બોલે તે બધું સત્ય થઈ જાય એને એની વાણીનું એક તપ થઈ જાય કે જે બોલે પછી એના અંતરમાંથી જે નીકળે સાપ અભિશાપ કે આશીર્વાદ એ સત્ય થાય સંતોષી જે ગૃહસ્થી છે જેને સમાજમાં સંસારમાં રહેવું છે એને દરેક પ્રકારનો સંતોષ કેળવવો જોઈએ સંતોષ રાખવો જોઈએ દરેક બાબતમાં આપણે ઘણી વાર અસંતોષી થઈ જાય છે પણ એટલું ચોક્કસ આપણે એટલું સમજવું જોઈએ કે ઈશ્વર કોઈને એની લાયકાતથી વધારે કશું જ આપતો નથી એની જરૂરિયાતથી વધારે કશું જ આપતો નથી આપણે જેટલી જરૂરિયાત છે એટલું પરમાત્મા મને તમને આપી જ દે છે કીડીને કણ તો હાથીને મણ એ ઈશ્વર પૂરું કરે જ છે લાયકાત પાત્રતા વગર મળતું નથી અને લાયકાત અને પાત્રતા અને જરૂરિયાત હોય છે એટલી વ્યવસ્થા પરમાત્માએ આ પ્રકૃતિએ આ કુદરતે ઓલરેડી પેલેથી મારણ તમારા માટે કરેલી છે વહામ્યહમ એ સૂત્ર ગીતાજી કહે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત કહે પછી ધનની વાત હોય તો એમાં પણ સંતોષી બનીએ અન્નની વાત હોય તો એમાં સંતોષી બનીએ ખાવા પીવા હરવા ફરવાથી લઈને બધી બાબતમાં સંતોષ એવ પુરુષમ પરમમ નિધાનમ સંતોષ એવ પુરુષ પરમમ સુખમ સંતોષ છે મનુષ્યનું સૌથી મોટામાં મોટું સુખ છે સંતોષ છે એ જ મનુષ્યનો સૌથી મોટામાં મોટો અંતિમ છેવાડો છે જેને આપણે ઘરનો પૃથ્વીનો છેડો ઘર કહીએ એવી રીતે બાકી તો અઢળક સંપત્તિ કમાશું લાખો સંપત્તિ કમાશું છતાંય સંતોષ નહી હોય કોઈ પણ બાબતનો તો જીવનમાં જેટલું પણ મેળવ્યું હશે બધું ઓછું જ લાગવાનું છે ને ક્યારેક તો એવું થાય કે આપણી પાસે બધું જ હોય અને કદાચ કોઈ ન હોય તો શું કરવું સંપત્તિ હશે તમારી પાસે પણ સંતતી નહીં હોય ભોગવનારા નહીં હોય ખાવા પીવાવાળા નહીં હોય તો એ સંપત્તિ શું કામની હા શાસ્ત્ર તો ત્યાં સુધી કે અમુક બાબતમાં સંતોષ ન રાખો ઋષિકુમાર વિદ્યાર્થી સ્વાધ્યાય કાર્યમાં સંતોષ રાખે તો એને વિદ્યા ન મળે એટલે એને એમાં સંતોષ ન રાખો બ્રાહ્મણોએ વેદનું ઉપાર્જન કરવામાં વેદને વિદ્યાને આગળ લેવામાં ક્યારેય સંતોષ ન રાખો કે બસ આજે એક અધ્યાય ઘણો બે મંત્ર ઘણા વીસ મંત્રો આવડે જ ઘણું ઈ એમાં સંતોષ માની લે તો એને વિદ્યાનો પ્રવાહ છે એ અટકી જવાનો છે પણ ધનની બાબત આવે સમાજની સંસારની બાબત આવે ત્યારે સંતોષ હૃદયથી થાય એ બહુ આવશ્યક અને જરૂરી છે આ બધું જ જ બધી સંપત્તિને મેળવી આખા વિશ્વને જીતી ગયો અને ત્યાર પછી કોઈ મહાપુરુષ એને મળે છે ને કીએ કે આ બધું મેળવવું શેના માટે શું કામ આમાંથી તારા ભેગું શું આવવાનું છે પ્રસંગ મહાપુરુષો બધા અલગ અલગ રીતે રજૂ કરતા હોય છે પણ મેં જે કર્ણોપ કર્ણ સાંભળ્યું છે એ વાત તમને કહું શું તારા ભેગું આવવાનું શું તારી સાથે આવવાનું તે આ બધું જ ભેગું કર્યું છે આમાંથી તારી હારે શું આવશે અને આ વાત અંતિમ અવસ્થામાં સિકંદર ને ચોટી ગઈ અને પછી એની મૃત્યુ વેળા જયારે નજીક આવે ત્યારે એના જે નોકર ચાકર દાસ સેવકો હતા એને કીધું કે હું જયારે મારી જનાજો નીકળે યાત્રા નીકળે ત્યારે જેટલું મારું કાંઈ ધન સંપત્તિ છે મારી રાજ્યલક્ષ્મી છે એ બધા તમે રથ ભરીને મારી પાછળ લઈ આવજો યાત્રામાં અને પછી એવું થાય છે સિકંદરની જ્યારે એ જનાજો નીકળે એની પાછળ અઢળક ધન સંપત્તિની હારે આવે છે લઈ જાય છે એક તો એ કાર્ય એને કરાવ્યું અને બે હાથ એ કે મારા ખુલ્લા રખાવજો બાકી નિયમ છે સબનો જનાજાનો કે આખું શરીર બાંધી અને પછી એની ગોઠવણ કરીને પછી એની જનાજો કે યાત્રા કે અંતિમ યાત્રા નીકળતી હોય છે પણ ખુલ્લા હાથ રખાયવા સિકંદરે કોઈ પૂછ્યું કે આ બધું એની જનાજા પાછળ લઈ જવાનું કારણ શું એ તો ઠીક પણ નિયમથી વિરુદ્ધ આખું શરીર ખુલ્લું રાખવામાં આવ્યું છે હાથ એના ખુલ્લા છે ત્યારે કોઈ કવિએ કોઈ મહાપુરુષ એના પાછળ પંક્તિ કીધેલી ફૂલવાળી તારીફના થઈ જશે એ ખબર ન હતી એ છે દોષી કે નિર્દોષી એ ખબર ન હતી ખંજરને એક દિવસ આ બધું છોડીને જવું પડશે એ ખબર ન હતી સિકંદરને આ બધું જ અહીંયા મેલીને જવું પડશે એ સિકંદરને ખબર ન હતી પણ છેલ્લે મરવા સમયે મૃત્યુ સમયની આંખ ખોઈલી આંખ બંધ થવાના સમયે સમયની આંખ ખોઈલી એટલે કે જુઓ એ દુનિયાને સમાજને એક મેસેજ એક સંદેશ આપવા માગતો હતો કે મેં જેટલું મેળવ્યું એ બધું જ અહીંયા મૂકીને જાઉં છું કાંઈ ભેગું નથી લઈ જવાનું કાંઈ સાથે આવતું નથી એટલે ત્યાં સંતોષની વાત રજુ રીજુ તપસ્વી સંતોષી દાતા સુર દયાલુ આપણે એવા સમાજના એવા હિન્દુ આર્ય સંસ્કૃતિ પરંપરાના સંતાન છે જેના હૃદયમાં દાતારી અને ઉદારતાના ગુણ છુપાયેલા છે આ ચાર વસ્તુ આમ તો આવે દાતૃત્વમ સહજા ગુણા દેવાની ભાવનાના ક્યાંય પીરિયડ લેક્ચર કે યુનિવર્સિટી કે ક્લાસ ન હોય કે ચાલો તમારે કેટલું દાન દેવું છે એનો તમે અહીંયા અભ્યાસ કરો આજે પાંચ રૂપિયા નું દાન કરો તમને ટેવ પડશે પ્રેક્ટિસ પડે એના ક્યાંય ક્લાસ નથી હોતા એના ક્યાંય વર્ગ નથી હોતા દાતૃત્વ પ્રિય વક્તૃત્વ આદર સત્કારની પ્રિય વાણી બોલવી મધુર વચન બોલવા સારા વચનો બોલવા એની પણ ક્યાંય ક્લાસ નથી હોતી એના પણ ક્યાંય વર્ગ નથી હોતા એ તો અંદર માતા પિતાના ગુણ હોય એટલે આપોપે બાળકમાં આવે સુશીલો માતૃ પુન્ય પિતૃ પુણ્ય ચાતુર ઔદાર્ય વંશ પુણ્ય ન આત્મ પુણ્ય ભાગ્યવાન પિતાના સારા ગુણ બાળકમાં આવે તો બાળક ચાતુર થાય માતા જો સુશીલ હોય તો એ બાળક સંસ્કારી થાય વંશની અંદર ઉદાર હોય તો એ બાળકમાં ઉદારતાના ગુણ આવે અને પોતે કઈ પુણ્ય સારા કર્યા હોય તો એ આત્મ પુણ્ય ને ભાગ્યવાન તો દાતૃત્વ પ્રિય વક્તૃત્વ ધૈર્યત્વ ધીરજ નામનો ગુણ જે છે બાપુએ એમના અરણ્ય કાંડ ઉપર એ ચોપાઈ ઉપર આપણે ચાર પાંચ દિવસ ચાલ્યા હતા ધીરાજ ધર્મા મિત્ર અરુણારી ધીરજ આ ધીરજ નામનો ગુણ જે છે એની ક્યાંય દુકાને વેચાતું એ કિલો બે કિલો જોખાવામાં મળતો નથી ધીરજ કે લાવો તો છોકરાઓ સ્કૂલેથી નથી આવ્યાનું હું અધીરા થઈ જાય છે મારે થોડીક ધીરજ જોઈએ છે થોડીક વેચાતી આપો એમ આડોશી પાડોશીમાં ખાંડના વાટકીના વ્યવહાર તમે લઈ ન હકો અંદર હોય તો ધીરજ રીએ અભ્યાસ એના ન અભ્યંતે ચતવારો સહજા તો રીજુ તપસ્વી સંતોષી દાતા સુર સુરવીરતા દયાલુ પણ કોક ઉપર દયા થાવી કોક ઉપર પ્રેમ ભાવ જાગવો કોક જીવાત્માને જોઈને કોકને કોકની આંતરડી ભરીને જોઈને આંખમાં હૃદયમાં આંસુ ભરાઈ જાય હૃદય ભરાઈ જાય એ દયા ભાવ પણ અંદરથી જંગલમાં ચાલ્યા જાય અને વ્યાસજીની પાછળ હે પુત્ર હે પુત્ર હે પુત્ર કરતા કરતા દોડે સુખદેવજી પાછા ન આવે અને જંગલમાં જઈને જયારે ધ્યાનસ્થ બની જાય છે તપમાં લીન થઈ જાય છે પછી સુખદેવજી મહારાજને પાછા વાળવા માટે પાછા માટે વ્યાસજીને એવી ઈચ્છા કે શિષ્યોને તો મેં ભાગવત ભણાવ્યું પણ હું મારા પુત્રને ભાગવત ભણાવું એવો એને એક મોહ જાય ગયો એક લોલુપતા જાય ગઈ તો કઈ રીતે પાછા આવે એટલે ઘણા પ્રયત્ન કરે પણ સુખદેવજી પાછા નથી આવતા કે મારે સંસારમાં નથી રહેવું એટલે એ જેના શિષ્ય હતા ઋષિકુમારો એને દરરોજ ભાગવતજી ભણાવતા વેદ વ્યાસથી બાદરાયણ ભગવાન તો બે શ્લોક ભણાવ્યા અને બે શ્લોક ઋષિકુમારો જંગલમાં ગુરુની આજ્ઞાથી કાષ્ઠ લેવા જાય યજ્ઞની સમિધા લેવા જાય એટલે પરંપરા મુજબ શ્લોકને રટણ કરતા હોય બોલતા હોય એક તો એમાંનો શ્લોક હતો બરહા પીડમ નટવરવપુ કરણયો કરણી કારમ અને બીજો અહો બકીયમ તુટ્ટાત એનું અંતિમ ચરણ છે ઓહો આ બે શ્લોક સાંભળીને સુખદેવજી પાછા ભાગવતજી ભણવા વ્યાસજી પાસે આવે છે અને એનું અંતિમ શ્લોક છે કમવા દયાલુમ શરણમ વ્રજેમ અરે હજી તો ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણએ પોતાની માતા યશોદાનું પણ સ્તનપાન કર્યું નથી ત્યાં કાળકૂટ નામનું ઝેર પોતાના સ્તનોમાં લગાડીને આવેલી આ અપવિત્ર એવી પૂતના ભગવાનને મારવા આવી છે છતાં પણ ઈ બાલકૃષ્ણ એનું સ્તનપાન કર્યું નહીં પણ વિષપાન કર્યું અને એને મોક્ષની પરમ ગતિ આપી છે આનાથી મોટો દયાળુ કોણ હોય જેને તમે ઝેર પીવડાવો છો એ તમને અમૃતરૂપી ગતિ આપે કંબા દયાલુમ શરણમ રજે આનાથી મોટો કોણ દયાળુ એવી દયા ભાવના આપણામાં આવે સત્યવાદી પણ આવે જીતેન્દ્રિય પણ આવે આ નવ ગુણ જેનાની અંદર ક્યાંથી આવે હરિકથાથી આવે ભગવાનની જેમ જેમ નિકટતા વધતી જાય સાનિધ્ય વધતું જાય ભગવાનનું ભજન થતું જાય એટલે આવા આવા ગુણો મારાને તમારાની અંદર આવતા જાય તો એ નવ ગુણને જે વ્યક્તિ જીવનમાં ધારણ કરે પરમાત્માના સાનિધ્યમાં નિકટ બની શકે મહારાજ વિશેષ કેવું તો એ કે આજે કાલે રાધાષ્ટમી હતી આજે ભાદરવા સુદ નોમ છે આપ જાણતા હશો ખ્યાલ હશે સુગ્ન શ્રોતા છો એટલે પણ આજથી હજારો વર્ષો પહેલા પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે જે ભાગવત કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો હતો એ તિથિ આ છે ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધીની એટલે ભાગવત સપ્તાહ પ્રારંભ આજથી આવી રીતે થાય એ જે તિથિ હતી પરીક્ષિત મહારાજ જયારે ઉત્તર કાશી ગંગાના કિનારે બેસી ગયા અને પછી કહ્યું કે હવે આપ મને સાત દિવસમાં મોક્ષ મળી જાય મને સદગતિ થઈ જાય એવું કંઈ તમે મને સંભળાવો અને ઈ પરીક્ષિતના પ્રશ્નોથી સુખદેવજી મહારાજે જે કથાનો પ્રારંભ કર્યો એ ભાગવત કથા જે કરી એ તિથિ હતી ભાદરવા સુદ નોમ આજે છે સુખદેવ અને પરીક્ષિત ના સંવાદની મહત્વ છે ભગવાન બાલકૃષ્ણનું ચરિત્ર એમને સંભળાયું હતું આપણે ત્રણ દિવસમાં ત્રણ ચરિત્ર લેવાતા દાનવીર કર્ણ પિતામ ભીસ અને યોગેશ્વર કૃષ્ણ ત્રિવેણી સંગમ પણ એ પિતામાં ભીષ્મનું ચરિત્ર જ્યાંથી પ્રારંભ થાય એના મૂળ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં આપેલા છે પ્રથમ સ્કંદથી પ્રારંભ થાય એમાં પણ આપેલું છે મહાભારતમાં તો બહુ એમનું લાંબુ ચરિત્ર ગાયેલું છે ગંગાના પુત્ર એવા પિતામાં ભીષ્મ શું પાત્ર થયું છે અદ્ભુત જેના જીવનમાં સત્યતા અને મર્યાદાએ ખરેખર આ માણસને મૂંઝવણ મારી નાખ્યો બાકીએ કંઈક ને યુદ્ધના મેદાનમાં એમને હથિયાર નીચે મુકાવી દે આપણે ત્યાં એવું કહેવાય છે આ પછું રામ સમરેશું ભીમ દાનેશું કર્ણ ચય ચનયે કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલયુ વિક્રાંત કાર્ય ભવાન જનેય જ્યારે તમે કોઈ પ્રતિજ્ઞા લ્યો જ્યારે કોઈ તમે સંકલ્પ લ્યો ત્યારે ભીષ્મ દાદાને તમારે યાદ કરવા જેથી એના જેવી પ્રતિજ્ઞા પાડવા માટેનો આપણને મજબૂત મનોબળ થાય આપત્તિ અને સંકટ આપણા ઉપર આવે ત્યારે ભગવાન રામને યાદ કરવા કે આનાથી મોટી મુશ્કેલી આપણા જીવનમાં હોય જ ન શકે આપત્તિ આવે દુઃખ આવે ત્યારે રામને યાદ કરવા આપીમા રણ મેદાનમાં યુદ્ધના મેદાનમાં જાવ ત્યારે વૃકોદર ભીષ્મને યાદ કરવો ભીમને યાદ કરવો કેમ કે એના જેવા કોઈ થયા નથી દાન દાન દેતા હોય ત્યારે કર્ણને યાદ કે એનાથી મહાન કોઈ દઈ ન શકે એની વાત આપણે કાલે સાંભળી પોતાના પ્રાણને પણ આપવા માટે જ્યાં તૈયાર થઈ ગયા હોય ચનયે સુકૃષ્ણ નીતિ ની વાત આવે ત્યારે કૃષ્ણને યાદ કરવા કે એના જેવી નીતિવાન કોઈ ન હોય શે હોય જ ન શકે એટલા મેનેજમેન્ટના એ ગુરુ હતા અગાઉથી જ બધી પૂર્વ તૈયારી કરીને રસ્તા કાઢી રાખ્યા હતા ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલ ને શું પ્રતિજ્ઞા પાલવાની વાત આવે ત્યારે ભીષ્મને યાદ કરવા વિક્રાંત કાર્ય શું ભવાન જનેય અંજની ના જાયા જયારે પરાક્રમ અને સાહસ કરવાની વાત આવે ત્યારે અંજની ના પુત્ર એવા મહાવીર હનુમાન ને યાદ કરવા

મારી જરૂરી નથી મારું પૂછડું એક જ કાફી તારી લંકાને બાળવા માટે આટલું સામર્થ્ય એ ભલે બુદ્ધિ અને વિદ્યાના ભંડાર એવા હનુમાનજીમાં હતું તો પ્રતિજ્ઞાની વાત આવે સંકલ્પની વાત આવે ત્યારે ભીષ્મ દાદાને યાદ કરવા કે એને કેવી પોતાની પ્રતિજ્ઞા પાડી એ ભીષ્મ એક એવા મહાન પુરુષ અને તત્વવેતા થઈ ગયા જેને બંને પક્ષ હંમેશા આદર્શની દેવની દ્રષ્ટિએ જોતા ગંગાના પુત્ર એટલે ગાંગે પણ કહેવાણા આ જીવન બ્રહ્મચારી એમને પાડેલું પોતાના ભાઈ માટે એમને વિવાહ ન કરેલા સુંદર રાજકન્યાઓને પણ એમને ઠુકરાવી દીધી ન ભોગમાં લોપાણા નહીં સુંદરતામાં લોપાણા પ્રામાણિકતા અને વફાદારી એમના મુખ્ય ગુણ રહ્યા એમના જીવનના કે જે પક્ષનું અન્ન ખાધું એનું ક્યારે એને બગાડ્યું નહીં એ ભીષ્મ મહારાજ ભીસ્મય જયારે કૌરવ અને જુગાર રમવામાં આવ્યો ત્યારે એ સભામાં ઘણા બધા લોકો ઉપસ્થિત જયારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું હતું અને ત્યારે દ્રૌપદી ટકોર કરીને એ સમાજના વડીલોને પૂછે છે એક એકની સામે આંખ જોઈને ભરી સભાની અંદર દુશાસન વસ્ત્રાહરણ કરે અને ત્યારે ધૂતરાષ્ટ દુઃશાસન દુશ્સિલો દુર્યોધન અને પાંચ પાંડવો નતમસ્તક થઈને બેઠા જ પિતામાં ભીષ્મ પણ બેઠા છે અને સમયે દ્રૌપદી પોતાના પતિની સામે તો પોતે વાકબાળ બોલે જ છે કે તમને એટલો બધો હક છે કે જુગારની અંદર ઉન્મત થઈને તમે તમારા પત્નીને પણ દાવ પર મૂકી દીધી આવી સ્વતંત્રતા તમને કોણે આપી પાંચમાંથી એક ભાઈઓ ત્યારે તો જવાબ નથી આપી શકતા ધૂતરાષ્ટ્રે તો પેલેથી જ આંખમાં પટ્ટા બાંધી લીધા હતા તમને તો મારે શું કેવું નરી આંખે બધું જોતા હતા અને હજી જોવો છો પણ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ની જેમ આંખ આડા કાન કરવા જેવી વાત છે તમે તમારા પુત્રના મોહમાં છો બેન દીકરી અને પુત્ર વધુની લાજ લૂંટાતી હોય ત્યાં સુધી તમારા પુત્ર ને તમે તમારા કોઈ પાસે મને કઈ અપેક્ષા નથી હું જાણું છું તમે કોઈ કઈ નહીં કરી શકો પણ પછી આંખ મિલાવીને કેવા જાય પણ દ્રૌપદીની હિંમત ન આવેલી એટલે નતમસ્તક થઈને કહે છે દાદા તમે પણ નહીં હું તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખું છું આ ભરી સભામાં તમારા પુત્ર પુત્રવધુની તમારા કુટુંબની હરણ થઈ ગયું છે લાજ લૂંટાય છે અને આવા સમય જો તમે ન્યાય નહીં કરો તો કોણ બોલશે મને મારા પતિ પ્રત્યે અપેક્ષા નથી એ તો હારી ગયા દાવ પર એ ધર્મ હારે એને જુગાર રહ્યો એ ધર્મથી જુગાર રહ્યો છે એટલે એ કાંઈ નહીં બોલે આ બધા એ તો દુર્યોધનના સેવકો છે ચાહકો છે એટલે એને પણ નહીં બોલે મહારાજ આ કે પડદા બાંધીને બેઠા છે માં ગાંધારી તો કંઈ કઈ નથી શકે એમ એટલે સભા છોડીને જતા રહીએ પણ હવે આ આધાર સ્તંભ ધર્મનો સ્તંભ કહેવાય કે જેનું એક વેણ પડે એટલે ભલ ભલા રાજા મહારાજા ધૃઢતા હોય એની આજ્ઞાનું પાલન કરવા માટે ભીષ્મમાં એટલી સત્યતા કે એ બોલે નહીં અને બોલે તો ભલ ભલાને એના આજ્ઞા પાલન કરવા પડે આ એક પ્રકારની સિદ્ધિ છે અણીમાં લઘીમાં ગરીમાં વાક સિદ્ધિ અને કહેવાય છે શ્રીમદ ભાગવતના કીધેલી અમુક એવા દેવતા પુરુષો થયા છે એવા થયેલા છે કે એને એ સહજતાથી એની વાત કરે લાખો લોકો એનું અનુમોદન કરે એની વાતને સાંભળે એની વાતની શ્રદ્ધાથી સ્વીકારે અને એનું આજ્ઞાનું પાલન કરે આવા છેલ્લા યુગ પુરુષ થઈ ગયા ઇતિહાસમાં મહાત્મા ગાંધી હજારો લાખો લોકો જેના એક વેણ ઉપર આમ પ્રાણ પાથરવા તૈયાર પેટે બેસવું સત્યાગ્રહ કરવો આંદોલન કરવું હાથમાં એક લાકડી લઈ ફાટેલ ટોટેલ ધોતેલ પહેરી અને ભારતની યાત્રા નીકળી જાય ને જ્યાં જાય એક વાત કરે પણ છતાંય લોકો એને માને આદર્શ થી એવી એવા યુગ પુરુષો થાય છે જે ઓળો મહાભારતનો શ્લોક છે એ શ્લોકનું એ પદ્ય સમજવા માટે આજ વસ્તુ છે સંભવામી યુગે 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 એટલે માનવના સો સો વર્ષે સો સો વર્ષે આવા આવા દિવ્ય વિભૂતિ થયા હોય છે આ રામચરિત માનસ ગાનારા પૂજ્ય મોરારી બાપુ વિશ્વના અનેક દેશોની અંદર રામચરિત માનસ ગાઈએ છે આ એક પ્રકારના યુગપુરુષ કહેવાય પૂજ્ય ભાઈશ્રી પૂજ્ય દાદાજી પૂજ્ય ડોંગરેજી મહારાજ આવા આવા કેટલી વિભૂતિઓને આપણે યાદ કરીએ આપણા બાપુથી લઈને પ્રવર્તમાન આપણા મહામંડલેશ્વર લાલદાસ બાપુ થી લઈને અનેક સમાજના જે જે આવા ભગીરથ કાર્યો કરે છે આવા યુગે 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 એ અંશરૂપે પરમાત્મા જમતા હોય છે કેમ કે અવતારના ત્રણ સ્વરૂપ છે લીલા અવતાર અને અવતારી અંશ અવતાર એટલે ક્ષણ પૂરતો જેને કાર્ય કરવા માટે જ અવતાર લીધો હોય વામન થયા બલીનું સર્વસ્વ લઈને પાછા હિલા લાગ્યા પછી આગળ એની કઈ વાત નહીં નૃસિંહ થયા પ્રહલાદનું રક્ષણ કર્યું હિરણ્ય વધ કર્યો એ બધા અંસા અવતાર થયા વરાહ જૈનમાં અવતાર જૈનમાં મત્સ્ય જૈનમાં લીલા અવતાર થયા પરશુરામ આદિ અને અવતારી બે અવતાર થયા પૂર્ણ જેને રામ અને કૃષ્ણ તરીકે ઓળખાય છે જે નર સંપૂર્ણ સોળે કળાએથી યુક્ત થયા પણ ક્યારેક ક્યારેક માનવીયોમાં તત્વોની અંદર પણ આવા આવા અવતારો થયા છે એવા આવા ભીષ્મ થઈ ગયા જેનામાં એવું પ્રભુત્વ હું તમારી પાસે અપેક્ષા રાખું છું કે તમે અમારો ન્યાય નહીં કરો દાદા તમે કાંઈ નહીં બોલો તમારી પુત્ર વધુની લાજ લૂંટાય ભીષ્મ કાંઈ બોલે એ પેલા જ દ્રૌપદી કહે શું તમે દુર્યોધન આદિનું અન્ન ખાધું છે એનો મતલબ એમ કે તમે ન્યાય નહીં કરી શકો તમે કાંઈ નહીં બોલો અને પાછા નહીં વાળો અને જ્યારે ભીષ્મની પણ આંખ નીચે નમી ગઈ એક તો આ દ્રશ્ય જોઈ નહોતા શકતા અને બીજું કાંઈ બોલી નહોતા શકતા ખોટો માણસ પૂજાય છે અને સાચો માણસ મુંજાય છે આવી પરિસ્થિતિ થઈ ક્યારેક ક્યારેક સજ્જનને સમાજમાં ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવી વાત છે શું કહે કાંઈ ન બોલ્યા મૌનમ મે ગુહ્યાનમ ભરી સભા મૌન છે અને ત્યારે દ્રૌપદીને એ પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વરને યાદ કરવા પડ્યા હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે અચ્યુત હે માધવ હે યાદવ હે કેશવ આવા આવા અંતર ના જયારે નાદ નીકળ્યા અને પછી એ ભગવાને મહાપુરુષો જેને સાડી અવતાર પણ કહે છે નવ હજાર નવસો નવાણું ચીર પૂર્યા છે દ્રૌપદીની લાજ રાખી છે દુઃશાસન આદિનું એ કૃત્ય નિષ્ફળ જાય છે અને સભા તો ત્યારે પૂરી થઈ ગઈ પણ એક વહો અહીંયા ભીષ્મને રહી ગયો ઓહો આજે મારી નજર સામે મારા પાંડુની પુત્ર વધુની લાજ લૂંટાતી હતી અને હું કશું કરી ન શક્યો કાંઈ બોલી ન શક્યો આને મારે કયો ધર્મ ગણવો દસ ધર્મના પ્રકાર છે એમાંનો અંતિમ ધર્મ છે આપદ ધર્મ આપદ ધર્મ એટલે ધર્મ સંકટ જેમાં એક બાજુ મૃત્યુ હોય એક બાજુ સત્ય તોલાતું હોય આમાં શું કરવું આપણે એવા મહાપુરુષોને જ આવું આપણે તો આવું થાય નહીં આપણે થાય તો આપણે જીવીએ નહીં આપણું ગજુય નથી આપણી ઉપર એવી રહેમત પરમાત્મા કરે નહીં એને ખબર છે કે જેનો બૈડો મજબૂત હોય એને જ આવા સંકટ આપે એક કોર અવધનું રાજ્ય હોય એક કોર પિતાનું વચન હોય અને છતાંય એ બંને માંથી શું તોલવું એ જ કરી શકે એકર મા યશોદાનું વાત્સલ્ય હોય એકથુરા જ જવાનું ગમન હોય અને એમાંથી રસ્તા કાઢી શકે એક ઝેરના પ્યાલા આવતા હોય લોકો એ સ્ત્રી તરીકે સતીની નિંદા કરતા હોય ને એક રાજધર્મ હોય આ મહાપુરુષો કરી શકે આપણું કાર્ય નથી અને ત્યારે એ થયું કે આ કેવો ધર્મ આપદ ધર્મ આના કરતા તો મને મૃત્યુ આવી ગયું હોત તો સારું હતું પણ એ ક્યાંથી આવે કારણ કે પોતે ઈચ્છાધારી મૃત્યુ વાળા હતા પોતે ઈચ્છે ત્યારે મૃત્યુ થાય એવું તો એને વરદાન ગંગાના પુત્ર જેટલી નિર્મળ અને પવિત્ર ગંગા છે એટલું જ નિર્મળ અને પવિત્ર આ ભીષ્મનું ચરિત્ર છે જળના ગુણ છે જળ એને કહેવાય આમ તો ગંગાના આ ગુણ છે પણ સામાન્ય જળના પણ કહી શકીએ પહેલા તો એ સ્વચ્છ હોય જળમાં ન હોય ક્યારેય આપણે આ બધું પાણી પીએ છીએ વરસાદનું પાણી તો ક્યાંય ક્યાંયથી વહેતું હોય નદીમાં પછી કેટલી ઉબડ ખાબડ જગ્યાઓમાંથી આવ્યું હોય છે ઝાડ ડાખરા કાળી કંકર થતું થતું ગટરમાંથી એ ગયું હોય છે અને છતાંય આગળ જતા એ એક સ્વચ્છ સ્વરૂપ ધારણ કરે છે જળ હંમેશા શીતળ હોય છે જળ હંમેશા નિર્મળ હોય છે અને જળનો મૂળ સ્વભાવ હોય છે શાંત શાંત હોય શીતળ હોય સ્વચ્છ હોય નિર્મળ હોય એ ગંગાનો પ્રવાહ એ ગંગાનો સ્વભાવ છે એ હિમાલયમાંથી જ્યારે ગંગા વહેતી હોય ત્યારે અનેક પર્વતોમાં અનેક જંગલોમાંથી થતી જતી હોય અનેક ઔષધિઓને પોતે ધોતી જતી હોય છે એટલે તો ત્યાંના લોકો કહે છે કે ગંગાનું જળ જે પીતા હોય એને જીવનમાં કોઈ દવા કે ઔષધિ લેવી ન પડે કેમકે અનેક જાતની હિમાલયની ઔષધિના મૂળિયા ધોઈને એ પાણી આવ્યું હોય એટલે એક જાતનો એ ઉકાળો ઉકાળો જ છે જે આ સ્વાઈન ફૂલોનો ઉકાળો આપણે પીધો અનેક રોગ આપણે મટાડી દઈએ છીએ ત્રિપથ ગામીની વિષ્ણુના ચરણમાંથી નીકળેલી એટલે નિર્મળ છે એનો પ્રવાહ નિર્મળ હોય એવું જ શાંત સ્વભાવ આ ભીષ્મ દાદાનો છે એટલો જ નિર્મળ સ્વભાવ આ ભીષ્મ દાદાનો છે એટલો જ સ્વચ્છ એનો આંતર આત્મા છે સ્વચ્છ અંતર આત્મા છે જેમાં મને તમને આર પાર દર્શન થઈ શકે મારા તમારામાં એટલા બધા મલિનતાના ડાઘ ચડી ગયા હોય છે કઈ દેખાતું જ નથી કઈ હૂદતું જ નથી અંદર ડૂબકી મારીએ તો એક ગુજરાતી વાક્ય છે જીવનને બહુ ઊંચું લઈ જવા માટે અંદરથી બહુ નીચે ડૂબકી મારવી પડે છે સમજાય તો ની વાત ઊંચું એટલે અધ્યાત્મ જગત માં ખુબ ઊંચે યાત્રા કરવા માટે તમારે ને મારે બહુ નીચે ડૂબકી મારવી પડે નીચે એટલે અંતર મારવી પડે અને એ જ વાક્ય ને ઊંધું પણ કરી શકીએ જીવનને બહુ નીચેથી ઊંડાણ થી ડેથ થી જોવા માટે તમારે બહુ ઊંચેથી જોવું પડે છે એટલે વિચારો થી બહુ ઊંચું ચોડવું પડે આ બે વાક્યના પરસ્પર તાદાત્મ્ય અર્થ થાય છે સમજાય તો ની વાત એટલે એક નાનકડા ભજનમાં એવું કહેલું છે મેલી ચાદર ઓઢ કે પ્રભુ દ્વાર તુમારે મેલી ચાદર ઓઢ કે પ્રભુ દ્વાર તુમારે આ પ્રભુ એ દીનદયાલ એ ભક્ત વત્સલ હું અંતર આત્માની મેલી ચાદર પહેરીને તમારા દ્વારે આવી પેઠાળમાં પાપના પોટલા ભરીને તમારા આંગણે આવ્યા છો એટલે મને અંદરના આત્માના દર્શન નથી થતા પણ ભીષ્મને થતા હતા એ જાણતા હતા હું ઘણી વાર આ વાતને કહેલી હોય છે હું કહું છું એમ મતલબ કે કહેવાતી હોય છે ત્યાં સુધી એમ માનવું કે હજી આપણામાં માણસાઈ છે ત્યાં સુધી માનવું જ્યાં સુધી કાંઈક કામ ખરાબ કરતા કાંઈક પાપ કરતા કાંઈક ખોટું કરતા અંદરનો આત્મા મને તમને રોકે ડંખે ઓહો આ ખોટું થાય છે મારે આવું ન કરવું જોઈએ મારી નજર સામે આવું થાય છે મારાથી નથી જો આવું બધું જ્યાં સુધી થાય ને ત્યાં સુધી એમ માનવું કે હજી આપણામાં માણસાઈ જીવે છે હજી પરમાત્માની મારા તમારા ઉપર કૃપા છે એવું માનવું આવું થતું બંધ થઈ જાય એટલે એમ સમજી લેવું કે આપણે માણસમાંથી એ લિસ્ટમાંથી આપણે ગયા અથવા તો કોઈ ભૂલ થઈ ગઈ હોય કોઈક પાપ થઈ ગયું હોય અજાણતા કંઈક આપણાથી એવું બની ગયું હોય અને પછી અંતરનો આત્મા અંદરનો આત્મા મને તમને ડંખે રોકે તારાથી આ ભૂલ થઈ ગઈ છે ત્યાં જેવોનો જીવ બાયર્યો છે તેઓને દુઃખ આપ્યું છે તારી વાણીથી તે આમ કટાક્ષ કર્યો છે જ્યારે રાત્રે હૂતી વેળાએ જો આવું થાય આપો આપ તો એમ સમજવું કે હજી મારા તમારા ઉપર પરમાત્માની કૃપા છે એવું થાતું બંધ થઈ જાય એટલે સમજી લો આપણા શટર બંધ થઈ ગયા કાંઈ ફરક જ ન પડતો હોય આપણને તો એમ સમજવું કે સંવેદનાના વેદનાના પાટિયા આપણા બંધ થઈ ગયા આપણે ખાલી પથ્થરની માફક જીવીએ છીએ ભીષ્મને આ થયું સંવેદના જાય ગઈ પોતાના પ્રકોષ્ઠમાં જઈને દડદડ આંસુડે રોવે છે એ પ્રભુ એ વિઠ્ઠલ એ મારા ઠાકોર શું આ કાર્ય કરાવશ મારી પાસેથી આમ તો અર્જુન બોલે છે આ વાક્ય દુર્યોધન કહે છે પણ આ સમયે ભીષ્મના મનમાં એ ઉદ્ગાર જાગેશ જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ કેનાપી દેવેન રુદિસ્થિતિન યથા નિયુક્તો સિ તથા કરો મી ધર્મ શું છે એ હું જાણું છું પણ હું ધર્મનું આચરણ કરી શકતો નથી અધર્મ શું છે એ મને ખબર છે પણ છતાં હું એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો દેવે મને આવું કરવા નિયુક્ત કર્યો હશે મારા હૃદયમાં આવું કરાવતું હશે બાકી આવી વિકરાળ ભયંકર પરિસ્થિતિ મારા જીવનમાં આવી બેનું દીકરીની લાજ લૂંટાતી હોય અને ગંગાનો પુત્ર એ ભીષ્મ નજર સામે આ દ્રશ્ય જોઈ શકે જેની આંખનો પલકારો ફરકે અને દુર્યોધન પાંડવોને ધરતી ધ્રુજવા લાગતી હોય એ ભીષ્મ આજે મૌન થઈને બેઠા છાવણીમાં મુકુટ ઉતાર્યો આજે સુવે છે પડખા ફરે છે પણ નિંદર ન થતી એક જ દ્રશ્ય દેખાય છે અને એક જ શબ્દ એને કાને અથડાય છે દ્રૌપદીના એ શબ્દ યાદ આવે દાદા તમારી નજર હમે તમારી પુત્ર વધુની લાજ લૂંટાય છે અને આપ મૌન થઈને બેઠા છો મારે તમને શું કેવું તમે આ દ્રશ્ય જોઈ શકો છો આવું જયારે દ્રૌપદી બોલ્યા ભીષ્મ ને એમ થઈ ગયું કે આના કરતા તો ધરતી ફાટી જાય મને મારક દઈ દે તો સારું તમે આ દ્રશ્ય જોઈ શકો છો મારી લાજ લૂંટાઈ છે ભીષ્મ શું બોલે આ તકે ત્યાં તો પથ્થર દિલ થઈને પોતાના પ્રકોષ્ઠમાં આવે છે ત્યાં દળદળ આંસુએ છાતી ફાટ રુદન કરે પછી શંખના દુંદુભી થાય કાળ વિતે આ વાત એના હૃદયમાં ડંખતી રહી ગઈ કાયમ માટે ઠીક છે સમય